ભલે તમે ચીકી ચાલુ રાખો પણ મોહનથાળ પણ જોઈએ એટલે જોઈએ જ. આબુ રોડ માં અંબાજીમાં કઈ બી દુકાન છે મોહનથાળ ખરીદ લેતા, પણ માતાજી કા પ્રસાદ હોના છે. પ્લીઝ, અમારી બધાની માંગણી એક જ છે કે તમે આ પ્લીઝ પ્લીઝ કોઈ બીને વાત કરીને આ મોહનથાળ ચાલુ કરો. અમે નિરાશ થયા છે, હવે ઘરે જઈને અમારે ચીકી આપવાની, ઘરે બા દાદા બધા હોય ખાઈ ના શકે, એટલે બને ત્યાં સુધી મોહનથાળ જે આટલા વર્ષોની પરંપરા છે એ ચાલે ત્યાં સુધી સારું છે. એના માટે બધાને હું એમ જ કહું છું કે એનો પ્લીઝ વિરોધ કરો અને આગળ આવો અને મોહનથાળને ફરી આપણે ચાલુ રાખીએ. છેલ્લા 4 વર્ષથી દર મહિનાની પૂનમે અમે આવીએ છીએ અને માતાજીનો પ્રસાદ લઈ જઈએ છીએ. ઘરે પણ બધાને આદત પડી ગયેલી છે માતાજીના મોહનથાળના પ્રસાદની. નાની નાની છોકરીઓ છે, બધા જ કહે છે કે મમ્મી આ પ્રસાદ લાવજો, આ પ્રસાદ મને બહુ ભાવે છે. બીજી કશુંની માંગ નથી, ખાલી આ મોહનથાળની માંગ છે. ભલે તમે ચીકી ચાલુ રાખો પણ મોહનથાળ પણ જોઈએ એટલે જોઈએ જ. આબુ રોડ માં અંબાજીમાં કઈ બી દુકાન છે મોહનથાળ ખરીદ લેતા, પણ માતાજી કા પ્રસાદ હોના છે. પ્રસાદ માં આસ્થા હોતી હૈ, લોગ પ્રસાદ કા પૂછતે હૈ, મીઠાઈ કા નહીં પૂછતે. તુમને ક્યાં લાયા મીઠાઈ, લાયા ક્યા ઘર પે જાતે હૈ તો લોગ પૂછતે હૈ કે પ્રસાદ મિલા ક્યા માતાજી કા, હમારે લીધે પ્રસાદ લાયા કે નહીં લાયા. હમારે સુબહ બચ્ચો કા ફાન આયા થા કે મહારાજજી પપ્પાજી હમારે માતાજી કા પ્રસાદ લેકે આના, તો બેટા મેં કી બંધ કરી દીધા, તો છિક્કી ચાલુ કરી દીધા, તમારે દાંત તૂટ જાયેંગે. અરે માતાજી કા કિતના રાજકારણ ગંદા હો ગયા, માતાજી કા પ્રસાદ કેસે બંધ કરી દીધા. અભી ભારતમાં કોઈ જગ્યા બંધ નહીં હુઆ, હમને સારો ધામ કી યાત્રા કી હુઈ હૈ. અંબાનો પ્રસાદ જે વર્ષોથી જે આપવામાં આવે છે, જે મોહનથાળ એ આજે અમને મળેલ નથી, બરાબર. અને જે ચીકીનો પ્રસાદ આપવામાં છે એ અમને માન્ય નથી, પણ જે રાજભોગ વર્ષોથી ચાલે છે મોહનથાળનો એ અમને મળવો જોઈએ. અને જે મેઇન આકર્ષણ આમ તો માતાજીનું પ્રસાદ છે, ગમે તે હોય, એક નાનકડી વસ્તુ હોય કે એ તો પ્રસાદ રૂપે આપણે એને સ્વીકારીએ છીએ. પણ પહેલાં જે આપણને જે મળતું હતું એ મોહનથાળ, એની કોઈક વાત થોડી અલગ હતી. એ આપણે અંબાજી આવીએ એટલે અંબાજી માતાના દર્શન કર્યા પછી આપણે પ્રસાદ રૂપે મોહનથાળ લઈ જતા હતા, એ આપણને બહુ સારું લાગતું હતું અને ગમતું હતું. આ પ્રસાદ ખોટી રીતે, ચીકીનો પ્રસાદ છે એ ખોટું છે, અને જે મોહનથાળનો પ્રસાદ છે એ ચાલુ રાખવો જોઈએ. આટલું મોટી શક્તિપીઠ ખાતે આવી રીતે એક બેદરકારી હોય, એક આ સેવા આ ટ્રસ્ટીઓ ખાતે કશું એ કરી શકતા નથી. એટલા માટે મેં આટલું કહેવા માંગુ છું કે આપણે જે પ્રસાદ માટે જે પહેલાં ચાલતું હતું એ કરી શકીએ. અચાનક મોહનથાળ બંધ કરી દીધો છે. અમારે માંગણી છે કે તમે મોહનથાળ પ્લીઝ ચાલુ કરો. આમાં 302 જેવું કામ કરતી હતી, એકદમ મોહનથાળ બંધ કરે. 302 હવે કેવી રીતે કરે, એમનું ગુજરાન કેવી રીતે ચલાવે. પ્લીઝ, અમારી બધાની માંગણી એક જ છે કે તમે આ પ્લીઝ પ્લીઝ કોઈ બીને વાત કરીને આ મોહનથાળ ચાલુ કરો. અને અમે પ્રસાદ ભરીએ છે, અને અમારે અચાનક એ ધંધો બંધ થઈ ગયો તો અમે શું કરીએ હવે? અમને મતલબ 300 જણ બહેનો છે બધી ફ્રી થઈ ગઈ. એમ તો સરકાર કહે કે તમને રોજી આલે, રોજી આલી. અમે અમારે તો યા અંબાજીમાં કોઈ ફેમિલી કોઈ આતો નહીં હે, અમે બધા ફ્રી હે. બધી જગા કોઈ ફેમિલી આલે, કોઈ બી આલે, અમારે તો કોઈ મતલબ ધંધો નહીં હે, ખાલી સિવા પ્રસાદી રહે.